હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું કંટોલાનું શાક કંકોડાનું શાક બહુ જ સરસ એવું બને છે એકદમ ગામડાની સ્ટાઇલમાં સાદાઈ રીતે બનાવશું આપણે આ કંટોલાનું શાક તમે પણ બનાવજો તો ચલો આપણે વિડીયો શરૂ કરી દઈએ તો અહીંયા મેં કંકોળા લીધા છે તમે જોઈ શકો છો પાંચસો ગ્રામ જેટલા મેં કંકોડા લીધા છે અને હું આવી છું મારા પિયર અને આ કંકોડા પણ ગામડામાં વાડીમાંથી લાવેલા છે ઘરના કંકોડા છે બહુ જ સરસ એવું શાક બનશે આનું તો અહીંયા મેં કંકોડાને સુધારી લીધા છે તો આપણે ધોઈને જ હવે આપણે વઘાર કરશું તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું થોડું આપણે તેલ ઉમેરી લેશું બેથી ચાર પાઉલી જેટલું આપણે તેલ ઉમેરી લેશું એક ટી જેટલી આપણે રહી ઉમેરી લેશું તો આ વિડીયો હું શૂટ કરી રહી છું મારા પિયરમાં મારા મમ્મીના ઘરે ત્યાં થોડું લાઇટનો પ્રોબ્લેમ છે તો એટલું બધું ક્લિયર વિડીયો નહીં આવે એક ટીસ્પૂન જેટલી હલ્દી પાવડર ઉમેરી લેશું જે લસણની ચટણી બનાવેલી છે એ આપણે ઉમેરી લેશું એ લસણની ચટણી આપણે બે લીલા મરચાં ચાર પાંચ કળી લસણની અને સૂકા મરચાં અને નાદુનો ટુકડો બધું જ આપણે ખાંડી લેવાનું છે અને લસણની ચટણી તૈયાર કરવાની છે અને પછી આપણે આ રીતે કંકોડા એડ કરી લેશું લસણની ક ચટણી કકડાઈ જાય પછી જ આપણે કંકોડાને એડ કરવાના છે તો જ ખૂબ જ સારો એવો ફ્લેવર આવશે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે જરૂરથી બનાવજો અત્યારે તો ચોમાસામાં કંકોડાની સિઝન છે તો કંકોડા ખાવા જ જોઈએ ખૂબ જ ફાયદાકારક છે જેથી કંકોડાનું શાક બધાને જ ખાવું જોઈએ તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો બાજુમાં રહેલી બે લાઇકન પણ દબાવી લેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો હવે આપણે ઉપર ડીશ ટાંકીને બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું જેથી વરાળમાં જ આપણે કંકોડાનું શાક બનાવવાનું છે આ રીતે તમે કંકોડાનું શાક બનાવશો તો બહુ જ સરસ જેવું બને છે ખાવાની પણ બહુ મજા આવે છે આપણે બિલકુલ અંદર પાણી એડ નથી કરવાનું તો દસ મિનિટ કે પાંચ મિનિટ આ રીતે ચડવા દેવાનું છે તો અહીંયા મેં પાંચ મિનિટ ચડવા દીધું છે બાકીનું પાંચ મિનિટ કે ત્રણ મિનિટ આપણે પાછળથી ચડાવશું તો કંકોડા ખૂબ જ સરસ ખૂણા હતા એટલે જલ્દી કંકોડાનું શાક ચડી રહ્યું છે કૂક થઈ ગયું છે તો હવે આપણે થોડા મસાલા એડ કરી લેશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું કારણ કે આપણે આગળ પણ લાલ મરચું પાવડર એડ કરેલું છે લસણની ચટણીમાં તો આપણે ઓછું એડ કરીશું સ્વાદ અનુસાર નમક એડ કરીશું હલ્દી પાવડર આપણે એક ટીસ્પૂન સ્પૂન એડ કરીશું તો બધું જ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થયું છે તમે જોઈ શકો છો તો મેં સરખી રીતના બધા જ મસાલા મિક્સ કરી લીધા છે તો હવે આપણે ફરીથી પણ આપણે ડીશ ઢાંકીને ઉપર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું આપણે આ રીતે શાકને ચેડવવાનું છે અંદર બિલકુલ આપણે પાણી એડ નથી કરવાનું તો મેં ત્રણ મિનિટ જેટલું ચડવા દીધું છે ફરીથી આપણે જોઈ લેશું તો આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે જોતાં જ ખાવાનું મન થાય એવું બન્યું છે ને તમને વિડીયો મારા ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી લેજો તો અહીંયા આપણા કંકોળાનું શાક તૈયાર છે સર્વ કરવા માટે તમે ભાખરી કે બાજરીનો રોટલો કે રોટલી પરોઠા જોડે સર્વ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો થેન્ક યુ વોચિંગ